હવે ગણતરીના દિવસો રથયાત્રાને લઈને બાકી છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેમજ પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ તેમજ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની અધ્યક્ષસ્થાને શહેર શાંતિ સમિતિના સભ્યો તેમજ એકતા સમિતિના સભ્યો અખાડા સમિતિના પ્રમુખ ભજન મંડળીઓના પ્રમુખ ટ્રક સમિતિના પ્રમુખ રથના ખલાસીઓના પ્રમુખ તેમજ શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું છે કે આ વર્ષે અગાઉથી જ પોલીસ કાફલો તેમજ ટેકનોલોજીના સમન્વયથી 146મી રથયાત્રાનું આયોજન તેમજ વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે અપીલ કરવામાં આવી છે. રથયાત્રા રૂટ પર આ વખતે કોમી એખલાસ અને કોમી એકતાના વાતાવરણ જળવાઈ રહે તે માટે મીટિંગોનું આયોજન શાંતિ સમિતિની બેઠકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર પાસે 3 BDDSની ટીમ છે, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની ટીમ છે અને વધારાનું 7 BDDS ટીમ પણ આપવામાં આવી છે. એની સાથે સાથે એક ખાસ આ વખતે એક કોમ્યુનિકેશન વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખૂબ હાઈ ટેકનોલોજીવાળી આ કોમ્યુનિકેશન વ્હીકલ છે. એટલે આ કોમ્યુનિકેશન વ્હીકલમાં સેટેલાઇટ ફોન્સની પણ ઉપલબ્ધ થાય. એટલે કોઈપણ કારણસર કોઈ નોર્મલ કોમ્યુનિકેશનમાં કોઈ અડચણ થાય તો આ હાઈટેક જે કોમ્યુનિકેશન વ્હીકલ છે એનાથી પણ કોમ્યુનિકેશન સ્થાપિત કરી શકાય. એટલે ટૂંકમાં મેન પાવરની દૃષ્ટિએ, સામગ્રીની દૃષ્ટિએ